હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરની. સિદ્ધપુર ગોકુળ ગ્લોબલ ખાતે યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો. આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીના હસ્તે 305 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ચેરમેન બલવંતસિંહ રાજપૂતને સંસ્થાનો ચિતાર આપી સિદ્ધપુરમાં શિક્ષણ સંસ્થાઓના વિકાસમાં ગુજરાત સરકારના પ્રયાસોને બિરદાવી ભવિષ્યમાં મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વધુ વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તો શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીએ માર્મિક પ્રવચન આપી દીક્ષાર્થી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી અને શિક્ષણ ક્ષેત્રે કરેલી નક્કર કામગીરીનો ઉલ્લેખ કરીને ભવિષ્યમાં વધુ સગવડો ઊભી કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને કોરોના મુક્ત કરવા ટૂંક સમયમાં રસીકરણ શરૂ કરીને હારશે કોરોના જીતશે ગુજરાત જેવા અભિયાનની જાણકારી આપી હતી. તેઓએ ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીનો મેડિકલ કોલેજ પણ શરૂ કરવા આહવાન કરી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિશ્વકક્ષાએ નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભરત લિંબાચિયા, ZS TV, સિદ્ધપુર. એક સમય એવો હતો કે ગુજરાતમાં માત્ર 9-10 યુનિવર્સિટી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ 2001 મુખ્યમંત્રી હતા, ત્યારથી છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં 77 યુનિવર્સિટીઓ બનાવવામાં આવી. સેક્ટોરિયલ યુનિવર્સિટીઓ પણ બની અને ટ્રેડિશનલ યુનિવર્સિટીઓ પણ બની. ઉત્તર ગુજરાતમાં એક પણ યુનિવર્સિટી નહોતી, એને બદલે 4 યુનિવર્સિટીઓ ઊભી થઈ. એગ્રીકલ્ચર યુનિવર્સિટી વધારાની દાંતીવાડા. આ રીતે ગુજરાતના વિદ્યાર્થીને બહાર જવું ન પડે, અહીંયા તમામ સુવિધા પ્રાપ્ત હોય, જે પ્રકારની એની ઈચ્છા હોય એ પ્રકારની તમામ ફેકલ્ટીઝ એને અહીંયા મળી રહે એવો સરકારનો દ્રઢ નિર્ધાર છે. ગુજરાત એક એજ્યુકેશનલ હબ બને, ઇન્સ્ટિટ્યુશન પણ એવી સરસ હોય કે વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ હોય આપણે ત્યાં, અને એ આપણે કરી રહ્યા છીએ. આજે ગોકુલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હતો અને એમાં